उस्पाडिया तड़ाव ने लीधी मुलाकात। धानेरा विधानसभा चूंटणी पूरी थे बाद धारासभ्य मावजी भाई देसाई पोताना काम करवानी शुरुआत करी छे। गई काले धानेरा सर्विस रोड पहोड़ो करावा माटे स्थळनी मुलाकात लीधी हती अने धानेरामां आवेला उस्पाडिया तड़ाव अने धानेरामां आवेल सार्वजनिक स्मशान गृहनी मुलाकात करी हती। धानेरामां आवेल वर्षो जूनो उस्पाडिया तड़ावमां पाणी कई रीते नाखवो, उस्पाडिया तड़ावने स्वच्छ कई रीते बनाववो तेना माटे धानेराना धारासभ्य मावजीभाई देसाई अने सर्वे समाजना आगेवान एडवा बळवंतભાઈ બારોટે मुलाकात लीधी हती અને જણાવ્યું હતું કે ટૂંક જ સમયમાં આ તમામ કામગીરી હાથ ધરવામાં આવશે અને તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે। પાલનપુરના નવા એસટી બસ પોર્ટ ઉપર વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો હતો, કારણ કે સવાર સાંજ અનિયમિત બસ આવી રહી છે। સવારે સ્કૂલ કોલેજ જવા અને સાંજે ઘરે જવા માટે વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ પડી રહી છે। નિયમિત બસની માંગણી સાથે વિદ્યાર્થીઓ બસ સ્પોટની વચ્ચે જ બેઠા। પ્રજાપતિ પરિતીશભાઈ છે, હું ખરડાથી આવું છું અને અમારી બસ એક જ આવે છે સવારે, પણ ટાઈમસર આવતી નથી તેથી અમને બહુ તકલીફ પડે છે। તેથી વિનંતી કરું છું કે બીજી બસની વ્યવસ્થા કરો, તમે બધા શું સાથે બધા કરી પોતપોતાની રીતે પહોંચો। આજે શું કાર્યક્રમ હતો તમારો? આજે બસ બહુ નાની મિની બસ હોવાથી સંખ્યા બહુ હતી, અમને ટ્રાફિકમાં ઉભું રહેવા પણ મળતું નથી, તેથી અમે બધા ઘરે ગયા અને નવી બસની વિનંતી કરી। મારું નામ વિજયપાલ સિંહ છે અને હું કાયમી અમીરગઢ થી અપડાઉન કરું છું બસ મારફતે। અને છેલ્લા ઘણા સમયથી અમીરગઢ અને આ રૂટ ઉપર આવતી જેટલા પણ છોકરાઓ, સ્કૂલના છોકરાઓ છે જે ડેલી કામ માટે અહીંયા પણ આવતા હોય છે, એના માટે આ બસ જે નાની બસ ફાળવે છે જેમાં 30-25 જણા બેસી શકે, એ બસમાં 100-200 છોકરાઓને ટ્રાવેલિંગ કરવું પડે અને રોજે એના માટે શિકાયત પણ કરેલી, અમે અરજીઓ પણ આપેલી, છતાં પણ એ કહે કે આજ મોકલી દે કાલ મોકલી દે, તમારો નિકાલ કરીએ, બસ આજ પહેલી જગ્યાએ રોકાઈ ગઈ છે, આજ પહેલી જગ્યાએ। એટલે આવું કરતા કરતા રોજે રોજ આ સ્થિતિને અમારે ફેસ કરતા કરતા આજે અમારે આ સ્થિતિ આ ધરણા ઉપર આવવું પડ્યું કે અમારે રસ્તો રોકીને બેસવાની સ્થિતિ ઉપર આવવું પડ્યું। આજે આ સમય અત્યારે અમારે ઘરે પહોંચવાનો ટાઈમ છે અને અમે બધા અહીંયા ઉભા ઉભા બસની વાટ જોઈએ છે, એમાં નાના છોકરાઓ પણ છે, લેડીઝ પણ છે અને બધા ઘરકામ કરતી લેડીઝો પણ છે જેને આ વખતે ઘરે પહોંચવાનું હોય, કામ કરવાનું હોય, છતાં પણ ઘેર જિમ્મેદારપૂર્વક અહીંયાના જે ડેપો મેનેજર જે બસો ભાડતા હોય છે એ કોઈ પણ બસ આવી આપતા નથી ને 35 સીટર બસમાં આ સવારીઓને ટ્રાવેલિંગ કરવું પડે છે। માંગ શું છે? માંગ શું છે? મારું વિજયપાલ સિંહ નામ, માંગ શું છે? માંગ તમારી માંગ એ છે કે આ જેટલી પણ સવારીઓ આવે એના માટે પૂરતી બસ અમને આપવી પડે, કેમ કે આટલા બધા છોકરાઓ એમના બધાના પાસ કાઢવામાં આવ્યા છે, એમના જોડે પાસ છે તો ગવર્મેન્ટ આટલું તો એમને ખબર છે કે પાસ છે, આટલી સીટ તો એમને અવેલેબલ કરાવવી પડે, એ વિશ્વાસ ઉપરથી તમે બસની બે બસની જરૂર છે આ રૂટ ઉપર, અમીરગઢ રૂટ ઉપર બે બસની જરૂર છે, આટલા આટલા છોકરા અવારમાં સ્કૂલ આવતા હોય છે, સાંજે જતા પણ હોઈએ છે। પાલનપુરમાં ધોળા દિવસે કોર્ટ આગળ એક વ્યક્તિ પર ચાકુ વડે હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત વિગતો અનુસાર આકેસણ ગામના એક વ્યક્તિ પર કુટુંબી ભાણેજે જ કર્યો હુમલો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ મામાને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા। સામાજિક વિવાદના કારણે સમજાવવા આવેલા મામા પર થયો હુમલો। પારિવારિક દીકરી અને ભાણેશને સમજાવવા આવેલા મામા પર કરાયો હુમલો। અમે ત્યાં જ્યાં ગયા હતા એટલે અમારા બેનને લઈને રહ્યો ભાગેલો, એટલે એને ડાયરેક્ટ અમારા ઉપર અટેક કર્યું, મારા પપ્પાને ચાકુ માર્યું, મને લગાડી મૂક્યું વચ્ચે, એટલે અમારા બેન પર હુમલો કર્યો, એની ભાઈ વચ્ચે આવી એટલે એને ભાઈને પણ બી એને અજાણથી ચાકુ લાગી ગયું, આવી રીતે બનાવ બન્યો અમારો, મારા પપ્પાનો પેટ ઉપર લાગ્યું, મારા હાથ ઉપર લગાડી ચાકુ, એને કયો આગળ બનાવ બન્યો કોર્ટમાં જ, કોર્ટમાં શું કામ એ હાજર આજે થવાનું શું નામ સીકર મારું નામ દેવધરના
ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણે ડીસા તાલુકાના શેરપુરામાં આવેલ ખેત તલાવડીની ખાસ મુલાકાત લીધી. તેમના વિસ્તારમાં પણ પાણીની સમસ્યાને હલ કરવા માટે જળસંચય અભિયાનની કામગીરી કરવા અટલ ભૂજળ યોજના સંસ્થાના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી. ડીસા જ નહીં પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. દિન પ્રતિદિન પાણીના તળ ઊંડા જતા સૌથી વધુ ખેડૂતોને સિંચાઈ માટેની વિકટ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે. જે સમસ્યાને નિવારવા માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળે સહિત અટલ ભૂજળ યોજનાની ટીમ દ્વારા ખેત તલાવડીઓ બનાવી અભિયાન શરૂ કર્યું છે, ત્યારે દિયોદરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણે તેમના મત વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યાથી નિવારવા માટેનું અભિયાન શરૂ કરવાનું નક્કી કર્યું છે, જે અંતર્ગત તેમણે અટલ ભૂજળ યોજનાની ટીમ સ્થાનિક ખેડૂત અને અધિકારીઓ સાથે શેરપુરા ગામે બનાવેલ ખેત તલાવડીની મુલાકાત લીધી હતી. ખેત તલાવડી જોઈ ધારાસભ્ય કેશાજી ચૌહાણ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને દિયોદર વિધાનસભા ક્ષેત્રમાં પણ વધારેમાં વધારે ખેત તલાવડી બોર રિચાર્જ કરવા માટે તેઓ જનસભાઓ કરશે અને આવનારા સમયમાં વધુમાં વધુ જળસંચયનું કામ થાય તે માટે સરકારને પણ ભલામણ કરી બનાસકાંઠાને હરિયાળો બનાવવા માટે પ્રયત્ન કરીશ તેમ જણાવ્યું હતું. શેરપુરા ખાતે અણદાભાઈના ત્યાં જે આ ખેત તલાવડી છે એની મુલાકાત લીધી છે અને આ મુલાકાતથી જે જાણકારી મળી પ્રમાણે ખેડૂતોએ આ બધાએ પોતાના ખેતરની અંદર જ્યાં જ્યાં વોળા છે ત્યાં ત્યાં ખેત તલાવડી બનાવી અને આપણા વિસ્તારની અંદર બનાસકાંઠાની અંદર જે ભૂગર્ભના જળ ઊંડે જઈ રહ્યા છે ને એના કારણે સિંચાઈના પાણી માટેની જે સમસ્યા ઊભી થઈ રહી છે એના માટે એક ખેડૂતના દીકરાએ જે આ આપણે ત્યાં જે આ મહેનત કરીને જે આ પોતે ખેત તલાવડી નિર્માણ કરી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને આ બનાસકાંઠા જિલ્લા માટે આશીર્વાદરૂપ છે. તો આ સૌએ આની મુલાકાત લઈ અને આની માહિતી લઈ અને ખેડૂતોએ પોતાના ખેતરની અંદર ખેત તલાવડી બનાવે તો આપણાને ખૂબ મોટો ફાયદો થાય છે. ખેતીની અંદર જમીન પણ સુધરશે, ખાતર પણ ઓછું જ હશે. એટલે આ દિશામાં બધા જ ખેડૂતો વિચારે એવી મારી સૌને નમ્ર વિનંતી. હવે આપણે મનજીભાઈ તો કરાવો ને કે નાયબ કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય મામલતદાર પોલીસ અને વન વિભાગના અધિકારીઓની અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં શહેરની સમસ્યાઓ પ્રશ્નોના નિરાકરણ તેમજ વિકાસને વેગવંતુ બનાવવા અંગેની ચર્ચા વિચારણા થઈ હતી. ડીસા શહેરમાં લોકો ઘણી બધી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, ખાસ કરીને ટ્રાફિક, પાર્કિંગ, પીવાના પાણી, ગટર, ગેરકાયદેસર દબાણો સહિતની અનેક સમસ્યાઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે શહેરના પ્રશ્નોનું નિરાકરણ આવે અને શહેરનો વિકાસ વેગવંતુ બને તે માટે ડીસાના નાયબ કલેક્ટર કચેરી ખાતે અગત્યની બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં નાયબ કલેક્ટર નેહા પંચાલ, ધારાસભ્ય પ્રવીણ માળી, શહેર મામલતદાર સંજય બોડાણા, પોલીસ અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્યએ શહેરની સમસ્યાઓનું નિરાકરણ ઝડપથી આવે તે માટે વહીવટીતંત્રને જરૂરી સૂચન કરી જરૂર પડે સરકારમાં રજૂઆતો કરી શહેરની સુખાકારી માટે ત્વરિત કાર્ય કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને પણ તેઓના કામ અર્થે ધક્કા ખાવા ન પડે અને કામ ઝડપથી થાય તે માટેની પણ સૂચનાઓ આપી હતી. ડીસા તાલુકાના રામપુરા ગામે અત્યાર સુધી કોઈ પણ ગામમાં હાથ ધરવામાં ન આવી હોય તેવી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી. ડીસા તાલુકાના રામપુરા દામા ગામે ગામના મુખ્ય રસ્તાઓ તેમજ બસ સ્ટેશન ઉપર થયેલા વર્ષો જૂના પાકા દબાણો અને ગામ તળ અને ગૌચરની જમીનમાં થયેલા દબાણો હટાવવાની આજ સુધી કોઈ પણ ગામમાં ન થઈ હોય તેવી મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી અને 6 જેટલા જેસીબી લગાવીને પોલીસના વિશાળ કાફલાના બંદોબસ્ત સાથે મોટા પાયે શોપિંગ સેન્ટરો સહિત પાકા દબાણો તોડી ગામ તળ અને ગૌચર મળી 300 વીઘા જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ખુલ્લી કરાયેલી જગ્યામાં ગામજનો માટે વિશાળ ગ્રાઉન્ડ, લાઇબ્રેરી અને જાહેર શૌચાલયની વ્યવસ્થા કરાશે તેમ સરપંચે જણાવ્યું હતું. ડીસાના રામપુરા દામા ગામે ગામના હાઈવે પર બસ સ્ટેશનથી લઈ ગામના મુખ્ય માર્ગ પર અનેક દુકાનો અને શોપિંગ સેન્ટર ગેરકાયદેસર રીતે દબાણમાં ઉભા કરી દેવામાં આવ્યા હતા. ઉપરાંત ગામ તળ અને ગૌચરની જમીનમાં પણ
ખમતીધર લોકોએ ફેન્સિંગ કરીને જમીન પચાવી પડી હતી। ત્યારે ગામના ઉત્સાહી સરપંચ ગણપતભાઈ ઠાકોર દ્વારા દબાણો ખુલ્લા કરાવવા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં યોગ્ય રીતે રજૂઆત કરતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દબાણ તોડવાની મંજૂરી આપવામાં આવી હતી, જેથી જિલ્લા અને તાલુકા પંચાયતની ટીમો દ્વારા 6 જેટલા જેસીબી મશીન અને ભીલડી પોલીસ મથકના વિશાળ કાફલાના બંદોબસ્ત સાથે રામપુરા ગામે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં બનાસકાંઠામાં કોઈપણ ગામમાં ન તોડ્યા હોય તે રીતે પાક્કા દબાણો, શોપિંગ સેન્ટરો, દુકાનો જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા અને મુખ્ય માર્ગ તેમજ બસ સ્ટેશન વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત ગામતળ અને ગૌચરની જગ્યાઓમાં પણ ગામના કહેવાતા કેટલાક સુખી લોકોએ જ ફેન્સિંગ કરી જમીન પચાવી પાડી હતી, જે જમીન પણ ખુલ્લી કરી પંચાયત હસ્તક કરવામાં આવી હતી। ગામના સરપંચ ગણપતભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે ગામમાં કુલ 300 વીઘા જેટલી જમીનમાં ગેરકાયદેસર રીતે દબાણો ઊભા થયા હતા, જેમાં બસ સ્ટેશન વિસ્તારમાં પાક્કા દબાણો, ગામના મુખ્ય રસ્તા પરના દબાણો તેમજ ગામતળ અને ગૌચરની જગ્યાઓના દબાણ ખુલ્લા કરવામાં આવ્યા છે। આ જગ્યા પર ગામના સાર્વજનિક હેતુ માટે બસ સ્ટેશન, શૌચાલય, વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય તેમજ રમતગમત અને પોલીસ અને આર્મી જેવી ભરતી માટે ઉપયોગી થાય તેવું વિશાળ ગ્રાઉન્ડ બનાવવામાં આવશે। રામપુરા ગામની અંદર વર્ષોથી દબાણ થઈ ગયા હતા અને 1995ની અંદર ગામતળ બનેલ છે, જે અત્યારે હું ઊભો એ જ જગ્યાએ હતું ગામતળ, પણ ગામના જ લોકો દ્વારા, જે સુખી માણસો દ્વારા અત્યારે સ્ટોરના માલિકો છે એમને બધું પચાવી પાડેલ છે। તો ગામના જે ગરીબ લોકો છે એમને રહેઠાણ માટે જગ્યા નથી, જેમની પાસે જગ્યાઓ જ નથી, ખેતર નથી, કોઈ વ્યવસ્થા નથી, તો એવા લોકોને હું આપવા માગું છું। બીજા નંબરમાં કે 250 વીઘા જેટલું અમારું પંચાયતની જગ્યા છે, ગામતળ હોય, સીમતળ હોય યા ગૌચર હોય, એના અંદર અત્યારે અમારે ગ્રાઉન્ડ જેવું બાળકોને બનાવવું હોય તો પણ નથી। અને હું જ્યારે સરપંચ બની અને ચૂંટાણો ત્યારે ગ્રાઉન્ડ નહોતું, તો મેં 300 બાળકો માટે પોલીસ ભરતીમાં મારા ખેતરમાં મેં મેદાન બનાવીને આપ્યું હતું। એટલે પછી મને વિચાર આવ્યો કે હું સરપંચ બન્યો છું તો કંઈક ગામમાં કરું એમ। બસ સ્ટેન્ડ ઉપર મેં જે દબાણ હટાવ્યું છે ત્યાં મારી ઈચ્છા છે કે એક સારી લાઇબ્રેરી બની જાય, દીકરીઓ માટે શૌચાલય બની જાય, કારણ કે 300 જેટલી દીકરીઓ અમારા ગામમાંથી ભણે છે અને 5-6 ગામની દીકરીઓ અહીંયા ભણવા બી આવે છે અને ડીસા બી જાય છે, તો એમના માટે ત્યાં પાણીની પરબ, શૌચાલય, પુસ્તકાલય, લાઇબ્રેરી આ બની જાય। બીજું મારું રીઝન છે કે આ ગરીબોને પ્લોટ આપ્યા પછી એક સારું સ્ટુડન્ટ માટે અને ભરતીઓ માટે થઈ અને હું એક સારું મેદાન બનાવી દઉં તો એમને અડચણરૂપ મતલબ ના થાય અને એમને સુવિધાઓ મળી રહે વિદ્યાર્થીઓને, તો મારી આ યોજના છે અને કોઈ પણ સંજોગે હું આ 250 વીઘા જમીન દબાણ મુક્ત કરાવવા માંગુ છું। અત્યારે પોલીસનો અમને ફૂલ સપોર્ટ છે, કાલે 12 જણ હતા સ્ટાફ, 2 PSI હતા, અત્યારે અમને ડબલ પ્રોટેક્શન આપી દીધું છે, 6 JCB છે અને તાલુકામાંથી પણ અમને TDO સાહેબનો સારો એવો સપોર્ટ છે, DDO સાહેબ પણ અમારી સાથે દિલથી છે અને બહુ અમને સપોર્ટ કરે છે, એટલે મને દબાણ દૂર કરવામાં કોઈ અત્યારે અડચણ નથી। ભૂગર્ભ જળના સ્તર નીચે જતા તેને રિચાર્જ દ્વારા ઉપર લાવવાની કેન્દ્ર સરકારની અટલ ભૂજલ યોજનાનો બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના મામાનગર ખાતેથી ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ ખાતમુહૂર્ત કરાવી પ્રારંભ કર્યો હતો। કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા દેશમાં જ્યાં ભૂગર્ભ જળનું સ્તર ઘણું જ નીચે ઉતરી ગયેલું છે અને ભૂગર્ભ જળના રિચાર્જ કરતાં પણ પાણી ખેંચવાનું પ્રમાણ ઘણું વધારે છે તેવા વિસ્તારોમાં આધુનિક રિચાર્જ પદ્ધતિથી ભૂગર્ભ જળ ઊંચું લાવવા અટલ ભૂજળ યોજના અમલમાં મુકાઈ છે, જેનો બનાસકાંઠા જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો। ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ ડીસા તાલુકાના માલગઢ મામાનગર ખાતેથી રિચાર્જ બોર્ડનું ખાતમુહૂર્ત કરી તેનો પ્રારંભ કર્યો હતો। ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું કે ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે તળાવ ભરવામાં આવે છે અને ચોમાસામાં વધારાનું પાણી વહી જતું પુનઃ જમીનમાં ઉતારવા અટલ ભૂજળ યોજના બનાવી છે, જેમાં આધુનિક પદ્ધતિથી રિચાર્જ બોર કરી ફેઝોમીટર દ્વારા લેવલ ચેક કરીને કચરો ન જાય તે રીતે પ્યોર પાણી એક્વાફાયર લેવલ સુધી પહોંચે તેવી રીતે આધુનિક પદ્ધતિથી રિચાર્જ કરી જમીનમાં ઉતારવામાં આવે છે। આ યોજનાનો બનાસકાંઠા જિલ્લામાંથી ડીસા મામાનગરથી પ્રારંભ થયો છે ત્યારે યોજનાથી સમગ્ર વિસ્તારમાં ભૂગર્ભ જળ ઊંચા આવશે અને ખેડૂતોને પણ ખૂબ જ ફાયદો થશે।
ત્યારે આ પ્રસંગે હાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ગામના સરપંચ ગટુબેન ભેરાજી માળી, યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેર ડી બી દેસાઈ, એગ્રી એક્સપર્ટ જીમિતભાઈ પટેલ, હાઇડ્રોલોજીસ્ટ કમલેશભાઈ ગેલોત, નાયબ કાર્યપાલક ઇજનેર એન એસ ઉપાધ્યાય તેમજ માતૃભૂમિ ફાઉન્ડેશન ટ્રસ્ટના આર જે પટેલ સહિતના ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્રભાઈની મહત્વાકાંક્ષી યોજના એટલે અટલ ભૂજલ યોજના, એના અંતર્ગત ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓને ભૂગર્ભ જળ જે રીતે દિન પ્રતિદિન નીચા જઈ રહ્યા છે એને જળ ઊંચા લાવવા માટેની જે આધુનિક ટેકનોલોજી ઉપયોગ કરી અને જે કેન્દ્ર સરકાર વિચારી છે એના જ ભાગરૂપે આજે અટલ ભૂજલ યોજના અંતર્ગત જે સુજલામ સુફલામ અંતર્ગત જે તળાવો ભરાતા હોય તળાવની બાજુની અંદર આધુનિક ટ્યુબવેલ રિચાર્જ થાય, આધુનિક પદ્ધતિથી એનો પીઝોમીટર દ્વારા એનું લેવલ ચેક થાય, કચરો ના જાય અને પ્યોર પાણી એક્વેફાયર સુધી પહોંચાડવાનું કામ આ ટ્યુબવેલ દ્વારા થવાનું છે. એટલે આઇડેન્ટિફાઈ થયેલા એક્વેફાયર કે જેના જળસ્તરની અંદર પાણી નાખવામાં આવે તો આજુબાજુના તમામ લોકોને ફાયદો થાય એ પ્રકારનું આયોજન એટલે અટલ ભૂજલ યોજનાના ટ્યુબવેલ રિચાર્જ. એના અંતર્ગત આજે ડીસા તાલુકાની અંદર મામાનગર તળાવ ખાતે આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેની અંદર અનેક સમાજના આગેવાનો, તમામ ડીસા તાલુકા ભાજપના આગેવાનો, અટલ ભૂજલ યોજનાની નોડલ એજન્સી તરીકે જે GWRDC છે એના અધિકારીઓ હાજર રહી અને આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા આ જે બોર બનાવવામાં આવે છે એનો અમને જે ફાયદો થશે એની તો કોઈ ગણતરી જ નથી, ખૂબ ફાયદો થવાનો છે. અને હું તો સરકારને વિનંતી કરું કે 10-10 કિલોમીટરના એરિયામાં આવા ચેક ડેમ બનાવે અને બોર બનાવે. અમારા જે વર્ષોથી લગભગ 10 વર્ષમાં જે બોરનું તળિયું જે 700-800 ફૂટે છે, અમાર ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડે છે ને. વર્ષો વર્ષ લગભગ એક ખેડૂતને 7-8 લાખનું નુકસાન થાય છે નવા બોર બનાવવામાં. આ જો રિચાર્જનું સરકારનું જે કાર્યક્રમ છે એ સફળ થશે તો અમને વિશ્વાસ છે કે અમારું જે તળ 700-800 ફૂટે ગયેલું છે એ લગભગ 400 ફૂટે આવી જશે અને અમારા જે નાણાં વેડફાય છે એની પણ બચત થશે. અમે ખરેખર જો સરકાર આવું આયોજન કરતા હતા અમે સરકારની સાથે છીએ અને સરકારે પણ જે સહકાર જોઈતો હોય તો લોકોને અમે આપવા તૈયાર છીએ. સૌથી પહેલી વાત કરું તો અત્યારે જે ખેડૂતોને જે સતત સતાવતો જો કોઈ પ્રશ્ન હોય તો પાણી છે અને વગર માગે વગર માગણી કરે દેશના ગુજરાતના પ્રમુખ પુત્ર નરેન્દ્રભાઈએ જે અટલ ભૂજળ યોજના જે ખેડૂતોના હિતમાં જે અમલમાં મૂકી છે અને આજે ગર્વ સાથે કહી શકું કે બનાસકાંઠા અંદર સૌથી પ્રથમ ડીસા તાલુકામાં માલગઢમાં રિચાર્જ ટ્યુબવેલ માટેની જે પ્રક્રિયા માલગઢ ગામથી મુહૂર્ત થઈ રહ્યું છે. આ યોજના એક ખેડૂત માટે જીવન જીવવા માટેની એક જીવાદોરી બની રહેશે અને અમારે જે આ જે રિચાર્જ બોર બની રહ્યો છે ત્યાં સુજલામ સુફલામથી મામાનગર તળાવ ભરવામાં આવી રહ્યું છે અને આનાથી આ લગભગ 25 લાખ રૂપિયાનો પ્રોજેક્ટ છે અને પાણીના તળાવમાં ખરેખર ખૂબ ફાયદો થશે આનાથી. કેટલા વિસ્તારના કેટલા ખેડૂતોને ફાયદો થાય? હવે આમ તો અત્યારે એક અભિયાન જ ચાલી રહ્યું છે, ખેત તળાવડી બનાવો, કુવા રિચાર્જ કરો, ટ્યુબવેલ રિચાર્જ કરો અને જે આપણે ધરતી માતા અંદરથી પાણીના સ્ત્રોત છે ઓછા થઈ ગયા છે એની પૂર્તિ કરવી હોય તો આપણે કુદરતના સાથે આપણે પણ મદદ કરવી પડશે અને સાથે સરકાર પણ અડીખમ ગુજરાત સરકાર અને દેશની સરકાર તળ ઊંચા લાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહી છે અને અથાગ પ્રયત્નોનો જ આ એક ભાગ છે. અને આ વિસ્તારની વાત કરું તો આજથી 50 વર્ષ પહેલાં જે અહીંયા 60-70-80 ફૂટે પાણી મળી રહેતું હતું એ આજે 1000 ફૂટના બોર બનાવવા પડે છે અને સાથે કદાચ 2-5 વર્ષ આવા રહે તો 1200-1300 ફૂટે થાય તો નીચે તળ ખારા છે. માટે આ વિસ્તારને એક જબરજસ્ત કામ થઈ રહેશે. ડીસા શહેરમાં આવેલ અર્બુદા શાળામાં બાળ મેળો અને ફૂડ ફેસ્ટિવલ યોજાયો. ડીસા શહેરમાં આવેલ અર્બુદા શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસ પ્રવૃત્તિઓ પણ જાણી શકે અને વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે માટે શાળા પરિવાર દ્વારા બાળ મેળો અને ફૂડ ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવ્યો હતો. ડીસાની અર્બુદા સ્કૂલમાં અનોખો પ્રસંગ યોજાયો હતો. શાળામાં ફૂડ ફેસ્ટિવલ અને બાળ મેળાનું આયોજન કરાતા તમામ વિદ્યાર્થીઓના મોઢા પર ખુશી જોવા મળી રહી હતી. બાળ મેળા અને ફૂડ ફેસ્ટિવલના આયોજનમાં શાળા કેમ્પસમાં લોકમેળા જેવું આયોજન ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં 800થી પણ વધુ બાળકોએ ભાગ લીધો હતો. ફેસ્ટિવલમાં બાળકોએ જાતે જ પકોડી, ભેલ, સમોસા, ફ્રૂટ ડીશ, જ્યુસ, પફ, રગડા પેટીસ, સેન્ડવિચ જેવા હળવા નાસ્તાના સ્ટોલ ખોલ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓને વિવિધ રમતો પણ રમાડવામાં આવી હતી.
શાળાના શિક્ષકોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે જીવનમાં અન્ય ધંધા રોજગાર વિશે પણ જાણી શકે અને રસોઈ કલા પાક કલા શીખી શકે તે માટે આ બાળ મેળા અને ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓકે, મારું નામ દેસાઈ માયાબેન ઈશ્વરભાઈ છે. હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું. અમારી શાળા શ્રી અર્બુદા વિદ્યાલય ખાતે આજે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં વિવિધ બાળકોએ વિવિધ સ્ટોલ બનાવ્યા અને તેનો વેપાર કર્યો અને અમે પણ જય ગોગા નામનો એક સ્ટોલ બનાવ્યો હતો. તેમાં સલાડનો વેપાર કર્યો અને આ શાળામાંથી જે કાર્યક્રમો ઉજવવામાં આવે છે એ એના દ્વારા અમને એવું જ એમ કે આગળ બિઝનેસ કરી શકીએ અને અમારી શક્તિ વધારી શકીએ એવું અમને જ્ઞાન મળે છે. એટલા માટે આભાર. હું શિવ જોશી ધોરણ 7 માં શ્રી અર્બુદા વિદ્યાલયમાં ભણું છું. આજ રોજ અમારી શાળામાં બાળ મેળાનું આયોજન થયું છે. એમાં મારું પણ સ્ટોલ છે. બાળ મેળાનું હેતુ એ છે કે આપણે આગળ જતા નોકરી કે ધંધો ના હોય તો આવું કરવું હોય તો તેના માટે આપણે રોજગારી મળી રહે છે. આના બાળ મેળાથી અમારામાં ટેલેન્ટ બહાર આવે છે અને આ બાળ મેળામાં મારો પણ સ્ટોલ છે. તેનું નામ છે બોસ ગેમ સ્ટોલ. થેન્ક યુ. અર્બુદા વિદ્યાલય ડીસા આચાર્ય શ્રી ભીખાભાઈ પટેલના જે આજે નાનપણથી બાળકો રોજગારી કઈ રીતે મેળવવી તેના વિશેનું જ્ઞાન અત્યારથી જ મળી રહે તેમાં આવા નવા નવા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા જેમાં પ્રવૃત્તિઓ પણ રાખવામાં આવી છે અને બાળક ભવિષ્યમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરી શકે જેમાં બિઝનેસ વિશે અને વધુમાં વધુ જ્ઞાન મળી રહે એ હેતુથી આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો અને જેમાં શાળાના 850 બાળકોએ જેમાં પ્રવૃત્તિમાં ભાગ લીધો છે અને અવનવા અમે આ શાળામાં આવી પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ જેથી કરીને ભવિષ્યમાં બાળકને રોજગારીને મેળવવા માટેના કોઈપણ પ્રશ્નો પોતાના દ્વારા હલ કરી શકે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો.